ઘટનાસ્થળમાં પોતે હોસ્પિટલમાં દાખલ થયો છે. સાથે જ ફાયરિંગ કરનાર પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાએ ઇજાગ્રસ્ત સુમિત પ્રજાપતિ સામે જ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. સુમિત દારૂની હેરફેર કરતો હોવાનો આરોપ પણ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. શક્તિસિંહને પોલીસ જાપ્તા હેઠળ હોસ્પિટલમાં રખાયા છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ઇજાગ્રસ્ત સુમિતના પરિવારની ફરિયાદ નોંધી નથી અને શક્તિસિંહે નોંધાવેલી ફરિયાદથી પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર સુમિત પ્રજાપતિ ભાજપનો કાર્યકર હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે ભાજપના કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાએ પણ હોસ્પિટલ પહોંચી સુમિતની મુલાકાત લીધી અને સમગ્ર ઘટનાને પગલે પોલીસ કમિશનરને પણ તેઓ રજૂઆત કરશે. તો આપ જોઈ રહ્યા છો આ બે દ્રશ્યો. એક જગ્યાએ ફાયરિંગ કરનાર પીએસઆઈ છે અને બીજી તરફ પીડિત સુમિત છે. આ સુમિત પર ફાયરિંગ કર્યું હતું, ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. હવે બંને પક્ષે સામસામે આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે પીએસઆઈની ફરિયાદ તાત્કાલિક ધોરણે પોલીસે એક્સેપ્ટ કરી લીધી છે અને નોંધી છે, જ્યારે કે સુમિતની ફરિયાદ હજુ સુધી નથી નોંધાઈ અને આ સમગ્ર મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. આમાં કેવું છે કે પપ્પા જોડે કંઈક મગજમારી થઈ હશે કંઈક એમને, અને તો મને બહારથી કોઈ ભાઈ બોલાવા આવ્યા કે ભાઈ આવી તો પપ્પાને કોઈ લાફો મારે છે, ઝપાઝપી થઈ છે, એટલે હું બહાર ગયો. એટલે મેં એમને છોડાવવાની કોશિશ કરી અને થોડીક ઝપાઝપી થઈ, એટલે એમને રિવોલ્વર કાઢી અને ફાયરિંગ કરી દીધા. ત્રણ ચાર ફાયરિંગ કર્યા, એમાંથી ત્રણ એક મને વાગ્યા છે અને એકાદ હવામાં ફાયરિંગ થયું છે. સાહેબ, મારે એમની હત્યાની કોશિશ શાના માટે કરવાની? એ કંઈક મારા દુશ્મન હતા, મેં ઓળખતો નથી. મેં ફર્સ્ટ ટાઈમ મારી પાસે આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ મેં એમને દેખ્યા છે, તો મારે એમને મારવાની કોશિશ શાના માટે કરું? મેં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બી છે અને મારું પોતાનું માનવું એવું છે કે માણસનો કોઈ બી ગુનો હોય તો એને તમે ઉંચકીને પોલીસ સ્ટેશન લઈ જાઓ, જે કંઈ પનિશમેન્ટ આપવી હોય આપવી જોઈએ, અમારે કોઈ જ વાંધો નથી. પણ આ રીતે સામાન્ય વાતમાં ગોળીબાર કરવો એ ઠીક નથી. અમે ન્યાય આપવા માટે કમિશનરને બી રજૂઆત કરશું.